हमारे तो तुम एक हो, तुम्हारे मन अनेक, हमारे तो तुम एक हो, ए तुम्हारे मन अनेक। शायर ने तो हंसला घना, पण हंस ने शायर एक, शायर ने ए शायर ने हंसला राम कहू के राम दे, जे नर ने फिर राम भेटियो, नर थई गया जो निन्याल, वो नर थई गया जो निन्याल। धनी राम देव रूप बताओ, रूप बताओ जो, धनी राम देव रूप बताओ जो, आए लई धुपेड़ो करू रुड़ो अवर देवना दीप जले, अवर दीप जले, धनी राम देव ज्योत स्वरूप, धनी राम देव ज्योत स्वरूप। ये व्यक्ति आदि थई छे ત્યારે અહીંયા પ્રેમદાસ બાપાના ધૂણે લગભગ છઠ્ઠી કે સાતમી વખત કાલાવાલા કરવાનો મોકો મળ્યો, અવસર મળ્યો બાપાની દયાથી. પણ એ પહેલા મારા બાપુજી સાથે પાંચેક કાર્યક્રમમાં પાછો તબલા હોદ વગાડી ગયો બાપા. અરે ત્રણ વખત તો મેરાણ બાપા ગઢવી પણ હાજર હતા. એટલે આગળ મન કે તમે બે ગાઓ, મેં કીધું મન કે ઘડીક સમય, મેં તો એવું લાગે તમે લાંબે ઢળે ગાવ, આલો સાગરભાઈ પોરો દો ને ઘડી હું ન્યા આવ્યો. મેં એ આનંદ કરીએ ઘડીક, મન કે નહીં હવે તમે બેહો ને છોકરાઓ, મન કે હવે અમે બધું તો સેવી તમારો હુકમ કહો. અવર દેવના દીપ જલે, ધનુ રામ દેવ જ્યોત સ્વરૂપ, બાબા રામ દેવ જ્યોત સ્વરૂપ, તો બાબા રામ દેની ए लासन सगुणा
बाबा राम देवी आरती
આવા શીલવંત સાધુ ને વારે વારે શત્રુ કે મિત્ર રે શત્રુ કે મિત્ર રે એક નહી ઉર્મા શત્રુ કે મિત્ર એક નહી વચનમાં સમજે જેને
બાસુ ફૂંક દે પાંડવા એ ગતર ગંગા દી એ કેવા સુખુદે એક
પ્રભુ નો પાપ વચન એ પ્રભુ નો વચન ના પુરાય તો વચન કેરો થાત વચન નામે બાપુ હારે ગાવા મળે છે, બેસવા મળે છે, એ બહુ મોટી વાત છે. અને મારું તો પહેલેથી મારું સપનું એવું છે, લખણ બાપુએ તો બેહાડ દીધો, પણ મેં કહ્યું શૈલેષ બાપુ બેહાડ છે એક દી ભેગા. મારું સપનું હતું પહેલે, એટલે આજે પૂરું થયું છે માતાજીની દયાથી, પ્રેમદાસ બાપુની દયાથી. અને અમારા બધા બારોટ કમિટી મેમ્બરનો બધાનો બહુ ખરેખર આભાર, આટલા સુધી બાપુ જોડે મને બેહવાની તક આપી. એ વસ્તુ વચન માં છે, છે પરિપૂર્ણ પાનવા. એ વચન છે, વચન છે, એ વચન છે ભક્તિ કે પરિપૂર્ણ પાનબાય.
ગંગારે સતી વચન વાળાને નારી પાનવા એ બ્રહ્માની બે ત્રણ વખત તો આવે જ એમ મને કે તમે ગાંજો લખાવો ગાડીની પાછળ મેં તો કાંઈ ઊભી રાખે ઓલા ગાડી તો પેટર્ન ભજન નું પેટર્ન હોય ને એ લખાવે ગાડીની પાછળ શક્તિ સાઉન્ડ સાવરકુંડલા પરમ પૂજ્ય હરિ બાપા ખૂબ આનંદ કર્યો મારા પિતાશ્રી નારાયણ સ્વામી બાપુ કાનદાસ બાપુ કોઈ ભજનિક પ્રાણલાલ વ્યાસ પ્રાણ બાપા કોઈ ભજનિક બાકી નહીં ભાઈ શ્રી મોઢભાઈ અમારા ઊભા છે જોરદાર તાળીથી વધાવો એમ બે ભાઈઓ જોકે હું તો એમને તો મને રમાડેલો છે કાનદાસ બાપુને ત્યાં હરિ બાપા ગયા સાવરકુંડલા
ગોણુ બાપુ નિમાવટ ટ્રસ્ટમાં આપણે આવડ્યા હોમગાર્ડની ઓફિસ ચલાવતા બાપુ, એની તારીખ માટે. તો હરિબાપા ગયા ને એટલે ત્યારે હું એનસીસી કેમ્પમાં અહીંયા દ્વારકા હતો, મારી નજર સામેનો દાખલો. એટલે હરિબાપાએ કીધું બાપુ ભજન કરવા સાવરકુંડલા આવવાનું છે. કાનદાસ બાપુ કે હમણાં નથી તારીખમાં મેળા આવે એમ કાંઈ. હરિબાપા કે કાંઈ વાંધો નહીં, જતા રહ્યા ઉતારે. પાછા બીજે દિવસે આવ્યા તો કાનદાસ બાપુ બેઠા હતા ઓટે. એટલે પાછા હાના 7 વાગે ઉઠવાનો સમય એનો, સવારમાં આરામ કરી જાય, સાંજે 7 વાગે ઉઠી જાય, સવારે 7 વાગે લગે જાગતા હોય, એનો ડેઈલી નિયમ થઈ ગયો. રાત આખી જાગવાનું, દિવસ આખો આરામ કરવાનો. બીજે દિવસે હરિબાપા બેઠા હતા. કેમ હરિભાઈ? તો બાપા ભજન કરવા આવવાનું છે. તો કે નહીં મેળ પડે, કાંઈ વાંધો નહીં, કે જતા રહ્યા. ત્રીજે દિવસે પાછા તો કે હરિભાઈને જ ગયા. તો કે એમ થોડો જાઓ. તો કેમ? તો ભજનની હા પડવીને પછી જવાનો. કેમ? તો હું બ્રાહ્મણ છું, 3 દિથા હું જમ્યો નથી, તમે હા પડશો પછી જમી. કાંતા બાપુ રેડ્યા કે પછી હરિબાપાને કાંતાસ બાપુ બે હારે હરિહર કર્યા અને તારીખ આપી. એ તારીખમાં કાંતાસ બાપુ સાવરકુંડ લાવ્યા. એટલે કીધું ભજન પૂરા થયા ને પછી કીધું કે હરિભાઈ આ શે હું એ તો મને સમજાવી કેમ, ટુકારો કરતા હરિબાપાને. હા, ગુણવંત નિમત બાપુ ટ્રસ્ટ એટલે તો કે એમાં એવું છે કે જેટલા જેટલા જે કોઈ ભાઈઓ છે ફ્રી આટા મારતા હોય એને હોમગાર્ડમાં બાપુએ ભરતી કરેલા, દરેકને આમ ભથું ભથું મળે અને રક્ષણ કરવાનું અને આનંદ કરવાનો. પછી સબવાહિની કરી, ફ્રૂટ સેવા ચાલુ કરી, દાંતણ સેવા ચાલુ કરી, હોસ્પિટલોમાં બધે પહોંચાડવાનું. તો કે સારી સેવા કહેવાય. કે તો કે બાપા હવે ભેટ પૂજાનું બોલો. એ વખતમાં ભેટ પૂજા કંઈક 32,000 રૂપિયા નક્કી થઈ હતી, 32,000 રૂપિયા. તો કાનદાસ બાપુ એમ કીધું કે તમે 2,250 રૂપિયા ગાડી ભાડું આપી દો, 1,500 રૂપિયા તબલા વાદકને આપી દો, ચમન શેખા હતા. પછી નાથાલાલ નાથા બાપા હતા, 1,500 રૂપિયા નાથા બાપાને આપી દો. પછી મોહનલાલ, મગનલાલ અને કાપડી બાપુ અને માલદેવભાઈ 4 મજીરાવાળા એ બધાને ભેટ પૂજા આપી. પછી કહેવાય કેટલા વેચાતો, કેટલા વેચાતો કે એ ગુણવંત નિમાવત બાપુ ટ્રસ્ટમાં મારા તરફથી બોલો દ્વારકાધીશની જય એમ કરીને ગાડીમાં બેસી ગયા. હજી એ પહોંચ એની યાદી હજી અહીંયા ઓફિસમાં લગાડેલી છે. પછી વાવેરા કાનદાસ બાપુ પધાર્યા હતા. આપણે મોટભાઈ ઉભા એટલે મારા બાપાની યાદી થોડીક કરો. ફિકર સબકો ખાનહી, ફિકર સબકો ખાનહી, ફિકર સબકા પીર, અરે ફિકર કી ફાકી કરે ભાઈ વાકાલા હમ ફકીર બાલક નૂર કા, ફકીર બાલક નૂર કા બંદગી ક્યાં મસ્જિદ Thank you.
इश्क में क्या बताएं क्या मैं इश्क में क्या
इतने आए इतने आए मयत में इतने आए मयत में सबके सब विश्व में बताए आज ही हमने बदले कपड़े आज ही हमने
બદલે તો પડે આજ ઈ અમના ઈશ્વર મે
સાસુ પ્રીતમના ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવા